માધ્યમથી લાઈવ પ્રોગ્રામો જોવાની વિશેષ સુવિધા આપ ઇન્ટરનેટના માધ્યમથી આપના મોબાઈલ ટેબ્લેટ કોમ્પ્યુટર તથા ટીવી પર નિહાળો કચ્છમાં સામાજિક ધાર્મિક મહોત્સવોનું જીવંત પ્રસારણ પ્રસારણ નિહાળવા ક્લિક કરો www.rajgorlive.com ધાર્મિક તથા સામાજિક ઉજવણીના જીવંત પ્રસારણ માટે સંપર્ક કરો રાજગોર લાઈવ પ્રસિદ્ધ રાજગોર મોબાઈલ નંબર 9537469476 ટેલિફોન નંબર 02832240312242312 દર્શક મિત્રો નમસ્કાર હું કલ્પના શાહ કચ્છ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે આજે વાત કરીશું ફૂદડી માસી પનુ અને હવે મરુ કચ્છી હાસ્ય કલાકાર રસિક મહારાજે કચ્છ ન્યૂઝ સાથે કરી દિલ ખોલીને વાતો હવે ગણિત ભણવું સહેલું ઇનોવેટિવ ફેરમાં કચ્છના પ્રાથમિક શિક્ષકે કર્યું સુંદર પ્રેઝન્ટેશન પણ શરૂઆત કરીએ 26મી જાન્યુઆરી ભૂકંપના 15 વર્ષે હવે જીએડીસી હંગામી આવાસના 185 પરિવારોને મળનારા મકાનના માલિકી હકના સમાચારથી ભૂકંપ પછી ભુજનું ઝડપભેર નવસર્જન તો થયું પણ 15 વર્ષે અનેક ત્રુટીઓ હજી પૂરી નથી થઈ 2003-04 વર્ષમાં જીએડીસી હંગામીમાં પ્લોટો અપાયા અભિયાન સંસ્થાએ મકાન બનાવ્યા પણ હજી 2016 સુધી 185 જેટલા મકાન ધારકો કાયદેસર રહેતા હોવા છતાંય માલિકી હક મળી શક્યા નહોતા જો કે જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલ ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યની સાથે આ કામગીરી માટે સતત સક્રિય રહેલા પૂર્વ નગરસેવક ઘનશ્યામ ઠક્કરે આ કામગીરીને આવકારી હતી અભિયાન સંસ્થા દ્વારા અંકુર સોસાયટી અને અમરદીપ સોસાયટી એ બંને સોસાયટીઓના અંદાજિત મકાનો 180-85 લાભાર્થીઓને આજે 10-12 વર્ષથી એ મકાન ભોગવટો કરે છે પણ દસ્તાવેજી પુરાવા કે એમની પાસે કશું જ નહોતું અને વર્ષોની આ લડત કે કલેક્ટર કચેરી ભાડા અને તમામ જગ્યાએ અમે અવનવર આ વિષય ઉપર રજૂઆત કરી હતી પણ અત્યારે એ પ્રશ્ન અમારો ઉકેલાઈ ગયો છે અને પ્રશ્ન ઉકેલાઈ ગયો છે એના માટે એ વિસ્તારના લોકો હર્ષની લાગણી અનુભવે છે અને એ પ્રશ્ન માટે આપણે એમ કહીએ કે ભુજના ધારાસભ્ય નીમાબેન કચ્છના આપણા એમ કહીએ વાયબ્રન્ટ કલેક્ટર પટેલ સાહેબ બાળાના ચેરમેન સોમપુરા અને ચોથી ચારે ચારે લોક સાઈડની જે સમિતિઓ જે અમે કામ કરી રહ્યા છીએ એનામાં અમને આ મોટા પ્રશ્નમાં સફળતા મળી છે અને નજીવી રકમ આપણે એમ કહીએ ને અત્યારે જે પ્રોપર્ટીઓના ભાવ આપણે જોઈએ છીએ એ પ્રમાણે 18,200 રૂપિયા એક લાભાર્થી ભરે તો એ ઘરના ઘરનો માલિક બની શકે છે અને દસ્તાવેજી પુરાવા એની પાસે મળશે આ રકમ ભરવાથી વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાય એટલે સ્વાભાવિક છે કે લોકોમાં આનંદ હોય જ અને તેમાંય જે મકાન આપણી માલિકીનું હોય તેના માલિકી હકો જ્યારે મળે ત્યારે સ્વાભાવિકપણે એ ખુશી બેવડાય જીએડીસીના રહેવાસીઓ વતી પ્રતિભાવ આપતા નીતાબેન ઠક્કર કહે છે કે હવે અમારા મકાનોની કિંમત વધશે કારણ કે પૂરા આધારો મળશે 2003-04 માં જીઆઈડીસીમાં અમે આવ્યા હતા ત્યારથી અમે રહેતા તો હતા પણ અમને એમ થતું હતું કે અમે ગેરકાયદેસર જ રહીએ છીએ અમારા મકાનના દસ્તાવેજ અમને મળ્યા નહોતા 12-13 વર્ષથી અમે લડત લડતા હતા કે અમારા મકાનમાંની લાલબુક અને દસ્તાવેજ મળી જાય આરટીઓ અને પ્રમુખ સ્વામીમાં મળ્યા ત્યારે પણ અમને એમ થતું હતું કે અમને મળી જાય પણ ત્યારે પણ અમને મળ્યું નહીં પણ હવે અમને આવા સુખદ સમાચાર સાંભળવા મળ્યા કે અમે પણ 18,200 રૂપિયા ભરી નાખશું તો અમને પણ લાલબુક ને દસ્તાવેજ આ બધા કાગળિયા મળી જશે સનતને હુકમને તો અમારા એરિયાના બધા લોકો ભરવા તૈયાર છે 18,200 ઘણા લોકો તો કાલે જ ભરી આવ્યા છે અને 2-4 દિવસમાં અમે બધા રૂપિયા ભરી નાખશું કેટલા લોકોને આનાથી ફાયદો થશે આનાથી બધાને ફાયદો થશે કે આપણે જે મકાનમાં રહીએ છીએ એ મકાન પોતાની માલિકીનું હોય એના કાગળિયા હોય એક બહુ ખુશીની વાત છે એના માટે જેને ન મળ્યા હોય એને આ વસ્તુની ખબર છે કે આપણે મકાનમાં રહેતા હોય પણ આપણા પાસે કાગળિયા ન હોય એ બહુ દુઃખની વાત હતી અમારા માટે એના માટે આટલા વર્ષથી આ મહેનત કરતા હતા એના માટે લડત લડતા હતા એના માટે આપણા ધારાસભ્ય શ્રી નીમાબેન ઠક્કર નીમાબેન આચાર્ય ઘનશ્યામભાઈ ઠક્કર અને એ અમારી સાથે જ હતા જે તે સમયે જ્યારે પણ અમને આ બધો પ્રોબ્લેમ થતો ત્યારે બેન પાસે જતા ત્યારે બેન કહેતા હતા કે થઈ જશે તો અમે બેનના પણ ખરેખર આભારી છીએ અને કલેક્ટર સાહેબે પણ માનવીય અભિગમ આપી અને આટલા વર્ષ પછી અમારો આ પ્રશ્ન ઉકેલ્યો છે એના માટે કલેક્ટર સાહેબનો પણ અમે આભારી છીએ
શું આપ આપના નાણા મહત્વના દસ્તાવેજો સોનું ચાંદી કે અન્ય કિંમતી ચીજ વસ્તુઓને સાચવવા માટે ચિંતિત છો? તો હવે ચિંતા છોડો અને આજે જ સીધી સેફ તિજોરી બસાવો. આપના બજેટમાં આઈએસઓ માનક ધરાવતી તિજોરીઓ હવે ભુજમાં પણ સરળતાથી મળશે. આપના ઘર, દુકાન, ઓફિસ, બંગલા, ઇન્ડસ્ટ્રીઝ, બેંક સહિત સૌ કોઈને ઉપયોગમાં આવે તેવી સીધી સેફ તિજોરી બસાવો અને ચોરી આગ જેવા બનાવોથી આપની કિંમતી સંપત્તિ અને દસ્તાવેજોને સુરક્ષિત બનાવો. સીધી સેફ તિજોરી એટલે ઉચ્ચ કક્ષાના સ્ટીલમાંથી નિર્મિત રેન્ક પિનિયન ટેકનોલોજી જે તિજોરીના દરવાજાને અંદરથી મજબૂત રીતે લોક કરે છે. બે સિસ્ટમ ધરાવતું હાઈફાઈ કોમ્બો લોક, ચાર લોક સાથેનું ડિજિટલ લોક, હાઈ ક્વોલિટીના 8, 10 અને 12 લીવરના લોક, આકર્ષક દેખાવ સાથે ડબલ કલર કોટ, ઇન્સ્યોરન્સ માટે પહેલી નિર્માતા ભરતભાઈ સોની 98 98 3 79 500, વિકી પી સોની 98 56 21 1 45, શ્રી વાલેશ્વરી રોલિંગ વર્કર્સ, સોની બજાર, ગ્રાઉન્ડ ફ્લોર, વાલી પરા ચોક, સુરેન્દ્રનગર, ફેબ્રિક જીઆઈડીસી, ચિંતન ઉદ્યોગનગર, સુરેન્દ્રનગર. અમારી બ્રાન્ચ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, મહેસાણા, ભુજ. સિદ્ધિ સેફ તિજોરી માટે ભુજમાં સંપર્ક જગદીશભાઈ ધનજીભાઈ ધકા, આશાપુરા રિંગ રોડ, કલસારા બજાર, રમઝાન જ્વેલર્સ સામે ભુજ. મોબાઈલ નંબર 98 2 48 35 8 81. સિદ્ધિ સેફ તીવ્ર પ્રતિરોધક તિજોરી 40 વર્ષથી આપની સેવામાં. વાત શિક્ષણની. કચ્છમાં યોજાયેલા ત્રિદિવસીય ઇનોવેટિવ ફેરમાં ભુજના પ્રાથમિક શિક્ષકે ગણિતના વિષયને સરળ રીતે ભણાવવાનો પ્રોજેક્ટ રજૂ કરી સૌની વાહવા મેળવી હતી. ભાર વગરનું ભણતર, સરળ શિક્ષણ પદ્ધતિ એવી બધી વાતો તો થયા કરે છે, પણ એ માટે પ્રયાસો કદાચ પ્રથમ જ વાર થઈ રહ્યા છે. આ દ્રશ્ય ઇનોવેટિવ એજ્યુકેશન ફેરનું છે. કચ્છના પ્રાથમિક શિક્ષકો પૈકી 9 અભિગમ ધરાવતા શિક્ષકોએ પોતાના અનુભવના આધારે અહીં ભણાવવાની વિવિધ પદ્ધતિઓ દર્શાવી હતી. અહીં ગણિત અંગેની સમજ આપવા ભુજના શિક્ષક મહેશ ત્રિવેદીએ રજૂ કરેલો પ્રયોગ બધાને ગમ્યો. હું પોલીસ હેડક્વાર્ટર શાળા નંબર 7 ભુજમાં અભ્યાસ કરાવું છું અને મારો મેઇન વિષય છે અત્યારે ઇનોવેટિવ જે ફેર યોજાયો છે એમાં ભાગાકારની સંકલ્પના હું સમજાવવા માટે અહીંયા આવ્યો છું. અને એ ભાગાકારની સંકલ્પના એટલા માટે મેં પસંદ કરી છે કે ચાર ક્રિયાઓ જે છે બેઝિક ગણિતની, ગુણાકાર, સરવાળા, બાદબાકી અને ભાગાકાર, એમાં ભાગાકારની ક્રિયામાં બાળકોને સૌથી વધારે તકલીફ પડે છે અને ભાગાકારથી બાળકો ડરતા હોય છે, એનો હાવ હોય છે. અને જે વિદ્યાર્થીઓ ભાગાકાર કરે છે એ કરે છે તો યંત્રવત રીતે કરે છે, એને એની સમજ નથી હોતી. અને સમજ, ગણિતમાં સમજ મહત્ત્વની છે. જે વિષયની એને સમજ હોય છે એને લાંબા સમય સુધી ટકતી હોય છે, બાકી જે ગોખણપટ્ટીથી જ્ઞાન પ્રાપ્ત કરે છે એ થોડા સમયે ભૂલાઈ જાય છે. એટલે મેં અહીંયા એક એવો પ્રયાસ કર્યો છે કે જેથી કરી અને બાળકોને ભાગાકારનો મૂળભૂત કોન્સેપ્ટ છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, ભાગાકારની શું સંકલ્પના છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને આ હું મારી શાળામાં પણ આ પ્રમાણે કામ કરું છું અને એનાથી મને એક સારું એવું પરિણામ મળ્યું છે. અને હું એવો વિચાર ધરાવું છું કે આજે જ્યારે આવો ઇનોવેશન ફેર ભરાણો છે ત્યારે કચ્છભરના શિક્ષકો અહીંયા આવ્યા છે અને એમણે આ ફેરનો લાભ લીધો છે તો આ જે વાત છે એ આખા કચ્છમાં ફેલાશે અને કચ્છના વર્ગખંડ સુધી પહોંચે દરેકે દરેક શાળાના, એવી મારી એક ઈચ્છા છે. સાંસદ વિનોદ ચાવડા પણ આ ઇનોવેટિવ ફેરના મહેમાન બન્યા હતા. પોતાની રાજકીય કારકિર્દી અને વકીલાતની કારકિર્દી શરૂ કર્યા પૂર્વે શિક્ષક રહી ચૂકેલા સાંસદ વિનોદ ચાવડાએ ઇનોવેટિવ ફેર અને નવા આઈડિયા રજૂ કરનાર શિક્ષકોની પીઠ થાપડી હતી. રાજ્ય સરકાર શિક્ષણ અને સંશોધન વિભાગ દ્વારા જે એજ્યુકેશન ઇનોવેશન ફેરનું આજે ભુજની અંદર 3 દિવસીય પ્રદર્શન રાખવામાં આવેલ છે, ખૂબ જાણીને આનંદ થયો. રાજ્ય સરકારના અભિગમને બિરદાવું છું અને એની સાથે સાથે બાળ ફિલ્મ પિક્ચરો બનાવવામાં આવે અને વર્તમાન સમયની અંદર આપણે જ્યારે સરકારે શિક્ષણની અંદર ખૂબ મોટી પહેલ કરી છે, નવા અભિગમો લાવ્યા છે, શાળા પ્રવેશ મહોત્સવ હોય, ગુણોત્સવ હોય, કન્યા કેળવણી હોય, અને એની સાથે એક ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી પણ આને જોડવામાં આવે અને ખાસ કરીને બીજું કે જે
ગામડાની અંદર અંતરાળીય વિસ્તારોની અંદર ઘણા બધા શિક્ષક ભાઈઓ બહેનો છે કે જેની અંદર પણ એમના વિચારો રહેલા છે, એમની અંદર પણ એક શક્તિ રહેલી છે, એને બહાર ખીલવવા માટે સરકારનો આ પ્રયત્ન છે. અને એ બધા કે જે શાળાઓની અંદર ભણાવવામાં વિદ્યાર્થીઓને આવે છે, એ પાઠ હોય, પ્રકરણ હોય, વિજ્ઞાન હોય કે ગણિત હોય, પણ એવા પ્રસંગોને એક પિક્ચરના માધ્યમથી દોરવણી આપી કરી અને જો પ્રેક્ટિકલ જો શિક્ષણ છે વિદ્યાર્થીઓને આપવામાં આવશે તો ખૂબ સરળતારૂપ રહેશે. અને જે આજે ભુજની અંદર આપણા સમગ્ર કચ્છ જિલ્લાનો આ જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે તો ખૂબ આવનાર દિવસોની અંદર વિદ્યાર્થીઓ માટે અને શિક્ષણ માટે એક પ્રેરણારૂપ બનશે. ત્રણ દિવસમાં કચ્છની તમામ પ્રાથમિક શાળાના શિક્ષકોએ નવતર શૈક્ષણિક અભિગમના પાઠ ભણ્યા હતા. ડાયટ દ્વારા આયોજિત આ ઇનોવેટિવ ફેરને સફળ ગણાવતા સંજય ઠાકર. સમગ્ર કચ્છ જિલ્લાના જુદા જુદા વિસ્તારના અહીંયા 50 શિક્ષકોએ પોતાના જે નવાચારી વિચારો છે અને પ્રયોગો છે, નૂતન અભિગમ છે, એની વાત અહીંયા મૂકી છે. અને એની મુલાકાતે કચ્છ જિલ્લાના 1900 જેટલા શિક્ષકો, સીઆરસી કોઓર્ડિનેટર્સ, કેળવણી નિરીક્ષકો, આખા જિલ્લાની સ્કૂલોની શિક્ષકોએ અહીંયા ભાગ લીધો છે, પ્રેરણા લીધી છે કે વર્ગખંડની કોઈ એક સમસ્યા છે, શાળાની કોઈ એક સમસ્યા છે તો એને ઉત્તમ રીતે પોતાના શ્રેષ્ઠ પ્રયત્નોથી હટકે રહીને કેવી રીતે ઉકેલ લાવી શકાય છે એની વાત અહીંયા મૂકવામાં આવી છે. અને અહીંયા 3 રીતે ઇનોવેશન સેલ મૂકવામાં આવ્યું છે કે પ્રેક્ટિકલ પ્રત્યક્ષ શિક્ષકને મળે છે, એના પછી થિયરીનું સેશન ચાલે છે, એ શિક્ષક પોતાની વાત મૂકે છે કે મેં આ રીતે કર્યું, મને આ રીતે તકલીફ પડી અને એમાંથી મેં આ રસ્તા શોધ્યા. તો આ રીતે આખો જે નૂતન અભિગમ છે અને પોતાનો નવો માર્ગ છે એનું દિશાદર્શન સમગ્ર જિલ્લાને મળે છે. હવે મોંઘા વીજળીના બિલમાંથી છુટકારો મેળવો અને ડાયમંડ સોલાર હીટર અપનાવો. આધુનિક ટેકનોલોજીથી સજ્જ ડાયમંડ સોલાર એટલે સુવિધાઓની વળચાળ, પર્યાવરણની જાળવણી, સાથેનું ગરમ પાણી, વીજ બિલમાંથી છુટકારો, ખરીદીમાં સબસિડીનો આર્થિક લાભ, મજબૂત બનાવો, બેકઅપ હીટર સિસ્ટમના કારણે સતત ગરમ પાણીની સુવિધા, MNRI એપ્રુવ, ISO 9001:2008 સર્ટિફિકેટ, 8 વર્ષની વોરંટી. ડાયમંડ સોલાર એટલે સર્વોત્તમ પસંદગી. આજે અમારી મુલાકાત લો શિવ સેનેટરી સ્ટોર, તે કતિરા રેસિડેન્સી કોમ્પ્લેક્સ, મંગલમ 4 રસ્તા રોડ, સંસ્કાર નગર, ભુજ. ફોન નંબર 0 28 32 251 0 36. ડાયમંડ સોલાર, ઇકો હોટ વોટર. કચ્છ ભાજપના નવા પ્રમુખ કેશુભાઈ પટેલે પક્ષના યુવા મોરચાની કામગીરીને બિરદાવતા ભાજપને પાર્ટી વિથ ડિફરન્સ ગણાવી હતી. નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મદિન શહીદ દિન તરીકે ઓળખાય છે. એમને અંજલિ અર્પણ કરવા કચ્છ જિલ્લા યુવા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શૈલેન્દ્રસિંહ જાડેજાની આગેવાની નીચે મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કર્યું હતું. મેગા રક્તદાન શિબિરના સુંદર આયોજન બદલ પોતાના પક્ષના યુવા કાર્યકરોની પીઠ થાબડવા નવનિયુક્ત જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલે ખાસ ઉપસ્થિત રહી સમાજલક્ષી પ્રવૃત્તિઓને બિરદાવી હતી. જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે વરણી કરાયા બાદ પ્રથમ જ વાર જાહેર કાર્યક્રમમાં ભાગ લેનાર કેશુભાઈ પટેલે ભાજપને પાર્ટી વિથ ડિફરન્સ ગણાવી હતી. બહુ સરસ લાગણી છે. અને જેમ વાત કરી કે જીવન છે ને એ માત્ર પોતા માટે નહીં પણ અન્ય લોકો માટે જીવતા શીખવું એ સંસ્કાર બહુ ભાગ્યે જ મળતા હોય. અને આ સંસ્કાર માત્ર ને અમે જ્યાં સુધી લાગે જાહેર જીવનની પાર્ટીમાં બેઠા છીએ અને જાહેર જીવનમાં બેઠા છીએ ત્યારે આ જ પાર્ટીમાં આ સંસ્કારો, બાકી તમે પણ જોતા છો આવા સંસ્કારો બહુ ઓછી પાર્ટી. ભૂતકાળમાં પણ યુવા મોરચાએ બ્લડ ટેસ્ટ કેમ્પ યોજ્યા છે તો એ કોઈ નવો કોઈ આંકડો આવેલો છે, કોઈ લક્ષ્યાંક કે કેટલી બોટલો એકત્રિત કરવાનું કંઈ નહીં? આમાં લક્ષ્યાંક કરતાં જે જથ્થો છે, જે ઘણી વખતે શું થાય કે ઇમરજન્સી કાંઈ હોય ત્યારે એવી સિસ્ટમ હોતી હોય કે તમે કંઈક બ્લડ આપો તો તમને બ્લડ મળે, પણ આ ભારતીય જનતા પાર્ટીની એવી થીમ છે કે નહીં, તમે કદાચ જમા ન કરાવો તો પણ એનો અહીંયા જથ્થો સ્ટોકમાં રહેતો હોય અને ઇમરજન્સી કોઈપણ માણસને કોઈપણ જ્ઞાતિને ક્યાંયથી પણ આવ્યો તો એ જમા ન કરાવે તો પણ આ બ્લડ મળતું હોય છે, એટલે મોટી સુવિધા આ છે. જાહેર ચેતવણી. ભુજ શહેરમાં
मिलकत धरावता तमाम ग्राहकोए पोतानी मिलकतनी बाकी लेणीनी रकम तात्कालिक भरपाई करी जवी। जेमने मिलकतनी नोंद तथा आकारणी करावेल नथी तेओए मिलकतना आधारो रजू करी आकारणी करावी नाणा भरपाई करी जवा, अन्यथा पाणी ड्रेनेजना जोड़ा डिस्कनेक्ट करवानी तेमज जरूर मुजब सीलिंग तेमज जप्तीनी कामगीरी हाथ धरवामां आवशे। समयसर करवेरा भरपाई करीने शहरने समृद्ध बनावीए। मुख्य अधिकारी नगर सेवा सदन भुज। अने हवे वात कच्छी माड़ुओने खड़खड़ाट हसावनार जाणीता कच्छी कलाकार रसिक महाराजनी। जोईशुं पोताना स्त्री पात्र फुदड़ी मासी अने पनु तेमज हवे मरु विशे कच्छ न्यूज साथे रसिक महाराजे करेली दिल खोलीने वात। नेरे एड़ो हकड़ो कम ने के जो को मुके ना अचिंदो वे पाके मिले कम अचे। बंगड़ियों पेरी ने बाजार में फिर सकना गालियों करे होता से। इज्जत कर की मुझे एकड़ी गाल चाह के बड़े मारू आंजड़ा चरे आज में ता करो ना थोड़ा कुंवारा है में ता जोया तो खरा। हाँ आवा की केनी खासी लगाती तू जदे माइत्रे बने दिन तदे बोरीच खासी लगे थी। इदा सोनो कान खोली ने ही मुझे पेजोज करे समझो ना ता आई ते घर जमाई थे नी पे आयो बिनो वासर दूई जो मिले। अरे तू तो जी सोच बदल नेरी तखारी एकड़ी निया नकतराना नलिया कोठारा अवड़ासो पांजा फॉस्टर लगदा सजे कच में मेरु 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 थे रोंदो। ही वारी आंजे कई फिल्म कोकर यान के देते हैं हेरा की नाम है हैं। खड़खड़ाट हसावता आ वीडियो जोई ने मौज पड़ी गई ने। टीवी चैनलों में आवता कॉमेडी शो में जे रीते पुरुष पात्रों महिला बनी ने हसावे छे एथी वधु रसिक महाराज फुदड़ी मासी बनी ने आपणे हसावे छे। कच्छली धरती ना कलाकारे गुंदियाड़ी थी शुरू करेली सफर राष्ट्रीय टीवी चैनलों सुधी पहुंची छे। पोतानी कारकिर्दी ना संस्मरणों वागोड़ता रसिक महाराज बातों करता करता आपणे हसावे छे। मणिया पहलो तो जेतरा कच्छ न्यूज व्यूअर है जो को कच्छ न्यूज ने रहता एनी मैंने के फुदड़ी जय श्री कृष्ण आई मैंने मजा मुंडा मुके हरियाणा टेकड़ी टेकड़ी नजर से नरे बाजवरा काका ने रिया था इने ने राजा बले ओड़खे न मुके के रिया तो आमणी ग्रसिक महाराज जय माता जी आई मुके कडा जी पोछला मंगदा हुंदा के फुदली जी आके क्या थी प्रेरणा मिले तो आऊ जडा जिन गांव में रहतो जिन फरिए में रहतो ओडा 90% मडे फुदली जई फरिए में तो ओडा गालियों थी बेटी बाय महिला मंडल के जो हाने महिला मंडल आई पुरुष मंडल पूरा थई गया महिला मंडल ना भेणे में संपे माड़ू में संप ना है। महिला मंडल पूरा आऊँ रहा तुम घर जे मंदिर बाजू में मेहंदी रहे उतरे डोसियों धून बोले ये मजा आ जाए रघुपति राघव राजा राम धून तो ओछो ध्यान में बेजी गाली तो बता रहे रघुपति राघव राजा राम पति ते साड़ी कटरे में गेणे पति ते सावन सीताराम એટલે એની મણી કે નેરી નેરી ને મૂકે પ્રેરણા મળે હતી અને એની કે નેરી ને હું હાસ્ય પેદા કરી આંતો હાસ્ય એક એવી વસ્તુ છે કરુણતાની ચરણ સીમામાં હાસ્ય પેદા થાય અને જ્યાં સુધી હાસ્યમાં કંઈક જાણવા ન મળે ત્યાં સુધી હાસ્ય પેદા ન થાય કારણ કે મનુષ્ય દેહ તમને ને મને વારે ઘડીએ મળવાનો નથી આ પરમાત્માએ સુંદર મજાનો મનુષ્ય દેહ મળ્યું છે અને ઘણેમાં ઘણે માણું એ ચિંતા કે કળી જુગ હે જીએ જેડો જુગ ના સાહેબ મુકતા એડો થયો તો હિ જુગ જીએ જેડો હોય અને મુકતા આના અફસોસ થયો તો કોણ વહેલો જન્મ્યો અહીંયા અને મૂકે પિંજી વરે પુઠિયા અચી જેડો કચ્છતાના થોડો પુઠિયા આવું તો મુંબઈમાં નેરો સાહેબ અહીં સદરિયું નેરો આંખે મોજ અચી વીજે એસી હોલ મેં વ્હાઇટ એન્ડ વ્હાઇટ કપડાં સનું સનું મ્યુઝિક વટે વજે બેઠો જય શ્રી કૃષ્ણ જે પાંખે મરે જો મન થી વેલા અને કચ્છ મેં મરે મુજે જીવ જશો એડો ટાઈટ મંદી મરી વીજે પુઠિયા જે પણ બહાર અચે જો આધુનિક જુગ હે ઝડપી જુગ અચીઓ અહીં નેરો વર્ષો પહેલાં આજે ઘરે મહેમાન અચી દેવા તો સમાચાર પૂછતા હોય ને કાકા કઈ કાકી કઈ હાણે આચીને એડો ન પહોંચે સીધો આચીને પૂછતા સની પિંજો ચાર્જર હે હલે એટલે એ જમાનો બદલતો હોય તો એટલે જમાના હિસાબે સાંજે હલણું પહેતો કારણ કે હાણે એકડો જોક સાંજે સવાર જો બોલે એટલે સાંજે જો કોમન થઈ ગયો ખપે એટલે ક્રિએશન વધારે ઘણું ખપે તો સતત એમ હું રચ્યો પચ્યો રહ્યો ભણ્યો તો હું ખાલી પંચ અહીંયા છઠ્ઠી મેં વ્યવો પણ મારી સાહેબ પાછો લઈને મૂકી છે તું ન ભણ બે મને ભણે તો હજી બદલી મેં આ કલાકાર એક એક એવી વસ્તુ છે કે કલાકાર કુદરતી વસ્તુ હે
અહીં 5 કરોડ રૂપિયા દેવું મૂકે કલાકાર બનવું એને કલાકાર ન બની શકે, કારણ કે સવડી નજરે હોય શામ તો દુનિયા આખી દાવપા કરે. પરમાત્મા આમાંથી રાજી હોય ને, કારણ કે પરમાત્માને ખબર છે એને કલાકાર બનવું હોય. જે તન કી જાને, જે મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, વો સાહેબ સે ક્યા છુપા સકતે હૈ જિસકે હાથ મેં હમ સબકી ડોરી. એ પરમાત્મા રાજી હોય તજ કલાકાર બની શકા છે. અને કેટલા દેશોમાં આપ ફર્યા છો? હું 14 ખંડ દેશ ફેર્યો અહીંયા ગામ જે પૈસે. અને કોના કોના સાથે? તમારા સાથે ઘણા બધા મોટા હિન્દુસ્તાનના પણ બહુ મોટા કલાકારોએ કામ કર્યું છે. તમે પણ એક રાષ્ટ્રીય કક્ષાએ કદાચ પહેલા જ કચ્છી કલાકાર છો જેમણે રાષ્ટ્રીય તખતો પણ ગજાવ્યો હોય પ્રોગ્રામોમાં. હું રાજુ શ્રીવાસ્તવ, એહસાન કુરેશી, શેખર સુમન, નવજોતસિંહ સિદ્ધુ, મોસ્ટ ઓફ જેતરા પણ લાફ્ટર ચેલેન્જ મેં આછે એની મીણી ભેરા લાઈવ શો કયો અહીંયા. અને કપિલ મુજો રૂમમેટ હો, કપિલ શર્મા કોમેડી નાઇટ કપિલ શર્મા મુજો રૂમમેટ હો. અને ઝેર એમ કે લાફ્ટર ચેલેન્જ 2 મેં કે ના પાસ ક્યાં હોય, એ 4 મેં આવ્યો, એ ચેલેન્જ મેં હો અને આ શું ચેમ્પિયન મેં વા. અને જેન એપિસોડમાં એ વિનર થયો એને હું ચેમ્પિયનમાં આઉન રાજુ શ્રીવાસ્તવ. રસિક મહારાજ, તમને એક આનંદ શું વાતનો છે? એક જૂની પેઢી અને નવી પેઢી વચ્ચે એક પ્રશ્ન હતો કે કચ્છી ભૂલાતી જાય છે, પણ તમારા કાર્યક્રમો દ્વારા તમને શું કઈ વાતનો આનંદ છે? મને એ વાતનો આનંદ છે કે મેં સૌથી પહેલો મેં કચ્છી પિક્ચર બનાવી, એટલે હું કચ્છી પિક્ચર બનાવ્યો. જ્યારે બાર બાર આવું બહાર વિના તો કચ્છ છડીને બહાર, જો કે કચ્છા માળું તો મને લાઈક કરીએ હતા, પણ જો કચ્છ જ્યાં માળું હોય ને બહાર રહેતા એજ્યુકેટેડ માળું રીચ ફેમિલીમાં હું પ્રોગ્રામ કરેલા અહીંયા તો કોમેડી નાઇટ વિથ ફૂદડી એવર મુજબ મુંબઈ મેં અવારનવાર પ્રોગ્રામ ચાલુ જ હતા. એજ્યુકેટેડ જે કે ખબર ના કચ્છી ભાષા કી બોલા છે, જો કે મમ્મી પપ્પા વટા કચ્છી ભાષા સોયા આયા એ લોકો મૂકે લાઈક કરી હતા. અને એની જ્યાં મમ્મી પપ્પા અહીં જતા કે રસિક મહારાજ આજે કચ્છી પિક્ચરું નેરી નેરી, અસાં છોકરા આને કચ્છી કે લાઈક કરી હતા, કચ્છી સોણેલા મંગે હતા. મુજી ફૂદડીજી ક્લિપ આવું સવાર જો હલાયા અને સાંજ સુધી ફેમસ થઈ ગઈ છે. એજ્યુકેટેડ છોકરા જો કોઈ ઇંગ્લિશ મીડિયમ ભણે હતા એની કે પણ કચ્છી મજા આચે હતી. અને એ જે હતા અસાં ખબર નવી કચ્છી ભાષા મેં ત્રી સોણેજી મજા આચી હતી. હા આનંદ આયા કે અહીંયા હસે કલાકાર તરીકે બધી રીતે માતૃભાષા કચ્છીજી સેવા પણ ગયો હતા. પણ કચ્છ જો પ્રેમ મિત્રો હોય ને, કચ્છ જે માળું આરસી વાત મેં તજ જાય કચ્છી કે પ્રોત્સાહન દે હતા અને કચ્છી માળું સોણેલા મંગે હતા તજા કે બોલે જો મનથી નકર નથી. રસિક મહારાજ, કેટલી કચ્છી ફિલ્મો તમારી આવી ગઈ ને હવે આવનારી કચ્છી ફિલ્મ કઈ છે? મુજી મને ડોખન અંડાજીત કચ્છી પિક્ચર વાંચી ગઈ હોય અને શરૂઆત જ પાંક્યા અને ટૂંક સમયમાં આવું નંઢે છોકરે કે 5 કરોડ 9 હોય હાણે જો હાણે તો જામ કચ્છી પિક્ચરું બને થયું મુજી અચે પોઠિયા. પણ હાણે મુજબ એવડો હોય કે હું હાણે જો નંઢે છોકરે કે ખણીને કચ્છી પિક્ચર બનાવ્યા તો 8 થી 13 વર્ષ સુધી મળે નંઢા છોકરા. અને મુજબ ખ્યાલ છે એ પહેલી કચ્છી મૂવી ઊંધી નંઢી છોકરે જી, એનો વડો કોઈ કરેક્ટર જ ના મળે નંઢે છોકરે જી છે. એમ પિક્ચર જો નાલો હોય નાની માજો જંદર, એ હું ટૂંક જ સમય મેં કચ્છી જી પ્રજા કે દીધો. રસિક મહારાજ, જંતર એટલે ઘંટી, અમે જોયું છે તમે પણ ઘંટીના પડની જેમ ફેળાયા છો, લોકોની વચ્ચે ઘણા તડકા છાયડા જોયા છે. એક કલાકાર તરીકે તમે શું ઝંખો છો? ખરેખર શું હજી પણ હોવું જોઈએ લોકોમાં? લોકો આના જે રીતે કચ્છી કે સ્વીકારીએ હતા અને એ રીતે વધારે જો કોઈ મારું પાંજાડા કચ્છી જાય એ વધારે ઇન્ટરેસ્ટ ગણે અને કચ્છી કલાકાર એક પ્રોત્સાહન દે અને જો કોઈ પાયરેસી થઈ હતી સીડીએજી એ ઓછી થઈ અના માર્કેટ વડી ઊભી થઈ, એટલે કચ્છ જે મારું કે સપોર્ટ કરે જોઈએ બીઓ કી નહીં. એટલે આપણે સ્વાભાવિક રીતે જોઈએ છીએ કે કચ્છમાં બહારના કલાકારો છે કદાચ આપણા સ્થાનિક કલાકારો કરતા વધુ આદર પામે છે. હા એવું થઈ શકે, એ તો મેન્ટાલિટી ઉપર છે. ઘણા માણસો હવે હું તમે જુઓ હિન્દીવાળા ઘણા કલાકારો અહીંયા આવે છે પણ હિન્દીવાળા ત્યાં મને બોલાવે છે, એટલે હિન્દીવાળા અહીં હું હૈદરાબાદ પ્રોગ્રામ કરાવ્યો, હું એહસાન કુરેશી ને કપિલ શર્મા હૈદરાબાદ પ્રોગ્રામ કરાવ્યો તો ઓડા મૂકે હિન્દી મેં શોકર. આને ઘણી વખત એ હિન્દીવાળા કચ્છ મેં બોલાય પણ પાંકે ઇન્વાઇટ ન કરીએ તો ઠીક હૈ ઘર કી મુર્ગી ડાળ બરાબર. કેટલી ભાષાઓમાં તમે પ્રોગ્રામ કરો? હું પ્રોફેશનલ 3 ભાષા મેં કચ્છી, ગુજરાતી અને હિન્દી. ભાષા છે તો એળો ને અહીં બાર ગામે બોલી બદલે, તરવર બદલે, શાખા બુઢાપણમાં કેસ બદલે પણ લખણ ને બદલે લાખા. અહીં અહીં મોબાઈલ માં તો નહીં અહીં મહારાષ્ટ્રમાં એટલે આ કસ્ટમર કેર મજા ફોન છે મરાઠી ભાષામાં. આ ઓર તમિલનાડુ પ્રોગ્રામ કરાવ્યો તો તકડે મૂકે તમિલ ભાષામાં ફોન આવે વેડકેમ, વેડકેમ એટલે નમસ્તે, વેડકેમ પુંડીકીરીના અરકડીને મુરકડીને કરકડીના 1 કોડતે ના 2 મુંડીકીરીના પારકડીની ઉરકડીના 3 મુડિકલ આરકડી એકરુડ ના 4 કુટ્ટી બરબાદ કુટ્ટી મેત્ર આ 4 દબાય 5 મિનિટ 500 ખતમ.
આવું કસ્ટમર ક્યારે ફોન કાં છું, 500 કેમ ખતમ કહીએ મૂક છે, મોટી કુટરીને ફોર દબાયામાં આવજો, હા મૂક જન મેં દબાયો કે ન દબાયો, ગાલ કર્યો કે ન કર્યો, પૈસા ખતમ, ભાષાજી મજા આવે, વિક્રોલ સ્ટેશન આવ ચડેલો કાકા છણ્યા તો મરાઠી ભાવ પૂછ્યો ને કાંઈ જાલા કાકાત કરે ના જેલા ત્યારે તો છણ્યા, એટલે ભાષા ભાષા સમજા પ્રાંત પ્રાંત આગે જોક્સ મળે. ફૂદડી આવું ત્રિયોડી હોય તો વાંસો ગણા દે, વાંસો વાંસો ગણા દે, આવજો કહો ફૂદડી માસી વાંસો ગણા દે. અચ્છા કોટે મારા શાસ્ત્રી પાઠ વેરે ને એટલે વાંસો ગણાતી, પણ આજે ફૂદડી માસી શાસ્ત્રી પાઠ મેં પેલા વાંસો વાંચે. અચ્છા જે કોટેમ કે નેતું વાંચે વહેલા, પણ મુજે માહિતી જો કોટેમ બહુ સારો, 20 જણા શાસ્ત્રી પાઠ મેં હોય ને તો 19 જણા વાંસો ગણે બેઠા. હાજો અહીં કી પેતરે ગયા એકડી બી પછી વાળો કોઈ નહીં, પેતરે એકડી બી કે પછી હોય તો અહીં કેટલી રહોતા. ફૂદલી જાય જય માતાજી. તો દર્શક મિત્રો આ હતા આજના સમાચારો. આપ પણ આપની સમસ્યા કે ફરિયાદ અમને મોકલી શકો છો. કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ. ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર. ત્યાં સુધી રજા લઈએ. ધન્યવાદ.